સમાચારમાં આગળ વાત કરીએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી પંચ ગુજરાત દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તારીખ 27/10/2023 થી લઈને તારીખ 9/12/2023 સુધી જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ ઝુંબેશ દિવસો નવેમ્બર તેમજ 2/3 ડિસેમ્બરના રોજ તમારા તમામ મતદાર મથકો ઉપર મુલાકાત કરી શકો છો, જ્યાં તમે નવા મતદાર માટે ફોર્મ 6 વિદેશમાં વસતા ભારતીય દ્વારા યાદીમાં સમાવેશ કરાવવા, ફોર્મ 6 એ મતદાર ઓળખકાર્ડ સાથે આધાર લિંક કરાવવા, ફોર્મ 6B મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા તથા ફોર્મ 7 મતદાર યાદીમાં સરનામું વિગતો બદલવા માટે તથા ફોર્મ 8 આ સિવાય તમે કલેક્ટર કચેરી, તમારું મતદાન મથક, મામલતદાર કચેરી, મતદાર નોંધણી અધિકારની કચેરી, બુથ લેવલ ઓફિસર ની પણ મુલાકાત કરી શકો છો. ઓકે સાહેબ, આપણે જે આ વિડીયો વાયરલ કર્યો છે એમાં કોઈ નવી ટ્રીક કોઈ વાપરવાની છે કે શું કહેવા માગશો? એકચ્યુઅલી વિડીયો વાયરલ કરવાનું ખાલી એટલું જ કારણ હતું, આવું ન્યૂઝમાં કે એવું કંઈક આવવાની ઈચ્છા નથી, પરંતુ અમારો જે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારા કાર્યક્રમ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના નુકતીને જાળવી રહ્યો છે. 5 તારીખ, 26 તારીખ, 3 ડિસેમ્બર અને 12 ડિસેમ્બર, 9 ડિસેમ્બર. તો એમાં ગઈકાલે સવારે 9 વાગ્યે અમે અહીંયા એક વ્યક્તિનું મતદાર યાદીમાં નામ શોધતા હતા અને એના પરથી જ અત્યારે જે ગોટીલો ગીત વાયરલ થયું છે તેના આધારે અમે મતદાર યાદીમાં ગોટીલો એમને શોધતા હતા, તો એના પરથી અચાનક કડીઓ મને સૂજી ગઈ અને અનાયાસે જ આવા શબ્દો બેસી અને મારથી આવું ગીત ફોર્મ 6, 7 અને 8 માટે ગવાઈ ગયું, જેમાં મતદાર યાદીમાં નામ ગોટી લો, ફોર્મ 6 એટલે કે નવા મતદાર હોય 18 કે 19 વર્ષના તો તેઓ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકે છે આગામી લોકસભા ચૂંટણીમાં મત આપવા માટે. ફોર્મ 7 એટલે કે દુબાર હોય અથવા તો મૈયત હોય તે લોકો મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ 7 ભરવાનું હોય છે, અને છેલ્લે જે કડી છે ફોર્મ 8 કે સુધારો કરવા માટે ફોર્મ 8 ભરી દો, તો એમાં તમે સુધારો વધારે પોતાનો સુધારો હોય એના માટે તમારે ફોર્મ 8 કોઈ પણ સુધારવા માટે ફોર્મ 8 ભરી શકો છો. આવી એક યુવાઓમાં અને મતદારોમાં જાગૃતતા આવે એના માટે જ અમારા સ્વીપ એક્ટિવિટીના ભાગરૂપે અમે મામલતદાર ઇલેક્શન અને પ્રાંત ઇલેક્શનના અમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં યુવા મતદારો આજે સંગીતના માધ્યમથી અને મનોરંજનના માધ્યમથી વધુ આકર્ષાતા હોય આના ભાગરૂપે અમને ગઈકાલે ઘણા નવા મતદારોના ફોર્મ્સ પણ મળ્યા છે અને આગામી સમયમાં પણ મળશે એવી અમને અપેક્ષા છે.